દ્વારકાના જગત મંદિરને વર્લ્ડ અમેઝિંગ પેલેસનો દરજ્જો આપતા દ્વારકાવાસીઓમાં ખુશીનો માહોલ છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ગુજરાત કોઓર્ડિનેટર દ્વારા દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીના સાહેબ દ્વારા સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દ્વારકાના શારદામઠ ખાતે સમારંભ રાખવામાં આવ્યો હતો અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ગુજરાત ખાતેના કોઓર્ડિનેટર ભગતસિંહ પરમારે જણાવ્યું હતું કે ગત શિવરાત્રિના દિવસે સોમનાથ મંદિરને પણ વર્લ્ડ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું અને આજે દ્વારકાના જગત મંદિરને વર્લ્ડ અમેઝિંગ પેલેસ તરીકે જાહેર કરતા ખુશીની લાગણી અનુભવે છે. આ સાથે ગુજરાતના અન્ય કેટલાક સ્થળોને પણ આગામી દિવસોમાં વર્લ્ડ ફેમસ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવશે. રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ. ભરતસિંહ પરમાર, રાજ્ય કોઓર્ડિનેટર, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુએસએ. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે એનજીઓ છે એ વિશ્વના વિવિધ ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને એની સાથે સાથે જે વિશ્વની અંદર જે અલગ ટેલેન્ટ છે એમને બહાર લાવવાનું કામ કરે છે અને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે. આજરોજ દ્વારકાધીશના ચરણોમાં વર્લ્ડ અમેઝિંગ પ્લેસ તરીકે દ્વારકાધીશના મંદિરને આજે એક સર્ટિફિકેટ અહીંના માનનીય કલેક્ટરશ્રી અને માનનીય સ્વામીજીને અર્પણ કરવામાં આવેલું છે. આગામી દિવસોમાં પણ ભારતની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જેટલી પણ આપણા શક્તિપીઠો છે, જેટલા પણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે એની યાદી અને એનો સર્વે તૈયાર કરી અને એમને પણ અમેઝિંગ પ્લેસ તરીકે વિશ્વની અંદર બતાવવાનું અને વિશ્વના લોકો અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જે રીતે લોકો જોઈ છે અલગ અલગ સ્થળો, તો એ પણ આ ધાર્મિક આપણી આસ્થાનું એક કેન્દ્ર બને એવા અમારા પ્રયત્નો રહેશે.